પાલનપુર અમદાવાદ હાઈવે પર ગઠામણ પાટિયા પાસે આજે રહીશોએ ચક્કાજામ કર્યો હતો. 6 લેન હાઈવેની કામગીરીમાં કોન્ટ્રાક્ટરે રસ્તો બંધ કરી દેતા રસ્તો ખોલવાની માંગણી સાથે રહીશો રસ્તા પર આવી ગયા હતા. પાલનપુર અમદાવાદ હાઈવે પર ગઠામણ પાટિયા પાસે 17 ગામ અને 10 સોસાયટીને જોડતો રસ્તો નેશનલ હાઈવેના કોન્ટ્રાક્ટરે બંધ કરી દીધો હતો અને ડિવાઈડર મૂકી દીધું હતું, જેને લઈને ગામડાઓમાંથી આવતા જતા લોકો અટવાયા હતા. સાથે સાથે આસપાસના રહીશો પણ અટવાયા હતા, જેને લઈને આજે રહીશોએ ચક્કાજામ કર્યો હતો અને વિરોધ વ્યક્ત કર્યો હતો. રહીશોની માંગણી છે કે ડિવાઈડર હટાવીને રસ્તો ખુલ્લો કરવામાં આવે, જેથી અકસ્માતનો ભય પણ ન રહે અને લોકો પણ ચાલી શકે. આપણે પાલનપુર અમદાવાદ નેશનલ હાઈવે ગઠામણ પાટિયા પર જે રોડનું કામ ચાલુ છે એમાં ડિવાઈડર કન્ટિન્યુ કરીને ગઠામણ ગામમાં જવાનો રસ્તો બંધ કરવામાં આવી રહેલો છે. અને ગઠામણ ગામમાં જવા માટે તેમનું કહેવું એવું છે કે સાઈડમાં જે સર્વિસ રોડ આપશો એના ઉપરથી ચાલવાનું રહેશે, પણ જો સર્વિસ રોડ પર ચાલવાનું એ લોકો કહેતા હોય તો તેમાં તકલીફ એવી પડે કે તેમાં ટર્ન લેવા માટે આપણે 200 થી 600 મીટર આગળ જવું પડે. અને અહીંયા કટ ના હલવાનું કારણ શું, જ્યારે કે કાણુદરમાં અને બાગળમાં અને જગાણામાં ત્યાં બધા જ જગ્યાએ અને રસ્તામાં એક નાનું જ ગામડું છે તેના બી રસ્તામાં કટ આપેલો છે. તો અહીંયા કટ ના આપવાનું કારણ શું, જ્યારે કે આ ગઠામણ પાટિયાથી આપણે આગળ જઈએ તો લગભગ 16 થી 17 ગામડાઓ છે પાટણ શું, અને આગળ પાટણ ડીસા હાઈવે પણ લાગે છે અને મોટી ગાડીઓ પણ અંદર જતી હોય છે. આગળ ટાટાનો શોરૂમ, ટાટાનો સર્વિસ પણ છે, ત્યાં પણ મોટી ગાડીઓ આવતી હોય છે. અને આ રીતે અગર કોઈ બીમાર પડે, કોઈ વ્યક્તિને ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સમાં જવું પડે, 108માં જવું પડે, તો અચાનકથી નીકળવાનું કઈ રીતે, જ્યારે કે સર્વિસ રૂપ અગર આટલા બધા સાધનો ચાલતા હોય તો ટ્રાફિક ઘણું બધું હોય. એટલે મેઇન હાઈવેનો કટ ખુલ્લો રહેવો જરૂરી છે. જો આ કટ ખુલ્લો ના રહે તો ઘણી બધી તકલીફ પડે એમ છે, કારણ કે શોપિંગ સેન્ટરો છે અને ઘણી બધી સોસાયટીઓ છે, લગભગ 10,000 મકાનો આગળ છે. તો આટલા બધા મકાનો હોય અને આટલો બધો વિસ્તાર મોટો હોય, પબ્લિક રહેતી હોય અને આટલી બધી દુકાનો હોય, તો પછી આ કટ બંધ કરવાનું કારણ શું? અગર કટ બંધ નહીં થાય તો અમે આંદોલન ચાલુ રાખીશું અને એની માટે અમે ઘણી માંગો કરી છે, પણ અમારી કોઈ પણ માંગ સાંભળવામાં આવતી નથી. અને કોન્ટ્રાક્ટર બી તેનું કામ કરે જ જાય છે, અને કલેક્ટરમાં બી અમે રજૂઆત કરી છે, ત્યાંથી બી હજી સુધી ધારાસભ્યમાં બી મહેશભાઈ ધારાસભ્ય ત્યાં બી અમે રજૂઆત કરી છે, પણ ત્યાંથી બી કોઈ હજી રજૂઆત કોઈ જવાબ આવ્યો નથી. એટલે હવે આ કટ ખુલ્લો રાખવા માટે અમે લોકો મહેનત કરીએ છીએ, આંદોલન કરીએ છીએ, અમે એમનાથી રજૂઆત કરીએ છીએ કે આ કટ ખુલ્લો રાખે તાકી કોઈ તકલીફ ના પડે, કારણ કે સ્કૂલના બાળકો એક્ટિવા પર જતા હોય આવતા હોય બહુ મોટી જ તકલીફ પડે એમ છે. એટલે આ કટ ખુલ્લો રાખવો જરૂરી છે. હાઈવે પર રસ્તાને લઈને આજે પાલનપુરના લોકોને રસ્તા પર ઉતરવું પડ્યું હતું, જો કે અહીં અનેક ગામડાઓને જોડતો માર્ગ અને શાળાઓ પણ આવેલી છે, જેથી વિદ્યાર્થીઓ પણ પરેશાન થાય છે. ત્યારે તેની કામગીરીમાં ડિવાઈડર મૂકી દેતા રસ્તો બંધ થઈ ગયો હતો, જેને લઈને લોકોએ વિરોધ પ્રગટ કર્યો છે. અને રહીશોની માંગણી હતી કે આગળ રસ્તો તાત્કાલિક ખુલ્લો કરી દેવામાં આવે, નહીં તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરાશે. પાલનપુર અમદાવાદ હાઈવે ગઠામણ પાટિયા પાસે 6 રોડનું નવીનીકરણ રોડનું કામ ચાલુ છે. આ ગઠામણના પાટિયા પાસે ગઠામણના રોડ ઉપર લગભગ 10 થી 15 સોસાયટીઓ આવેલી છે અને 10 થી 15 મોટો ગામો આવેલો છે. હાલમાં આ નવીનીકરણ કામમાં હાઈવે ઓથોરિટીએ 6 લાઇનના ઉપર એંગલો મૂકી સર્વિસ રોડ પેક કરવાનું કામગીરી ચાલુ કરેલ છે, જેથી જતા આવતા સોસાયટીના રહીશોને અને જે તે ગામના રહીશોને 4 વ્હીલર 2 વ્હીલર ઉપર ચાલવાની તકલીફ પડે છે. અને ત્યાં બસો અને ટેન્ક ડેરીના ટેન્કરનો પણ વ્યવહાર છે. જો સર્વિસ રોડ ઉપર ચાલવામાં આવે તો અહીંયા અકસ્માત તો મોટો ભય સેવાઈ રહ્યો છે. એટલે આ ડિવાઈન્ડર ન થાય એ માટે માર્ગ ખુલ્લો કરીને નારું સર્કલ બનાવવા અમારી બધાની માંગ છે. જો આ માંગ નહીં સંતોષાય તો અમે ગાંધી ચિંતા મારીએ આંદોલન કરીશું. આજે અમે આ કામ અટકાવવા માટે એકત્રિત થયા છે, પણ કામ ચાલુ રાખ્યું છે બિલ્ડરે. કામ 108 ઇમરજન્સીની જરૂર પડે, જ્યારે ત્યારે બહેનોને ડિલિવરીની જરૂર પડે, ત્યારે આ વખત ટ્રાફિક હોય તો એ વખતે મૃત્યુના પણ પ્રસંગો બને છે. એક મોટી સ્કૂલ પણ આવેલી છે આ રોડ ઉપર અને બાળકો પર જતા આવતા એક્ટિવા ઉપર અકસ્માતનો ભવ સેવેલો છે. સર્વિસ રોડ બહુ નાનો છે એટલે 4 વ્હીલર 2 વ્હીલર ત્યાં ચાલી શકે એમ નથી, ફક્ત ચાલવાના રસ્તે જ સર્વિસ રૂટનો ઉપયોગ થઈ શકે એમ છે. અને આ કામ અટકાવવા માટે અત્યારે ભેગા થયા છે, પણ કોન્ટ્રાક્ટર અટકાવવાની ના પાડે છે કે અમારે ઉપરથી ઓર્ડર છે તે અમે ડિવાઈડર કરી અને રોડ પેક કરવા બંધ કરવા અમે કામગીરી એમની ચાલુ એમને રાખેલ છે. અમે બંધ કરવા રોકાયેલા છે પણ એ કામગીરી બંધ કરતા નથી.